હું તો શબ્દનો ઉપાસક છું લેખક વાંચક એટલે આ પ્રસંગ આવે જેમાં શુદ્ધ શબ્દ શુદ્ધ ભાષા દિલના વિષયો વિશે બોલવાનું તક મળે તો પૂરા પૂરા દિલથી એનો લાભ લીધા સિવાય હું રહી શક્યો નાથે એટલે કે આ શબ્દ જે આવે તે મનમાંથી આવે અને દિલમાંથી આવે અને એ શબ્દ જે બીજા બધા શબ્દના મૂળમાં છે એ છે જીવન આપણને જીવતા હોય જીવન આપણને મોટું દ્રવ્ય ખજાનો છે જીવન એ જીવન છે એટલે એ વિષય લઈને અને દિલથી લઈને બોલવાનું જ મારી ધન્યતા છે કે એક ક્રમ જ પ્રથમ તમને કહું મારા એક સહ વક્તા હતા વર્ષો સુધી જે પોતાને શરૂઆતમાં ભગવાન શ્રી રસનીશ કહેતા હતા પછી ઓશો તરીકે ઓળખાયા એ મારી સાથે અનેક વખત મુંબઈમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પર્યુષણના પ્રકાશનોમાં ભેગા થયા અને એ ભેગા થઈને વાતો કરતા એમાં શું હતું કે આ જ દિવસ માટે રોજ બબ્બે ભક્તાઓ આવતા મને બોલાવતા એમને બોલાવતા એટલે અનેક વખત સાથે થવાનું મળ્યો તો કહે કે અહીંયા વ્યવસ્થાપકો બહુ ચોક્કસ હોય છે અને જુદા જુદા સારા સારા ભક્તાઓ અહીં આવીએ છીએ એટલે દરેક કાંઈક જુદો વિષે જુદી વાતો લઈને આવી એવું બહુ બહુ કાળજી લે છે પરમાનંદ કુંભરજી કાપડિયા જે એના સંસ્થાપક હતા કે હે ભગવાન શ્રી રશ્નીષ આ વર્ષે તમે શા વિશે બોલવાના છો કારણ કે તમે શા ઉપર બોલવાના છો પછી બીજા લોકો કેવા ઉપર હશે રીતે ગોઠવવી પડશે જેથી વિવિધતા આવે અને જુદા જુદા બધા વિષયો આવે અને હું દર વર્ષે એ કહેતા પરમાનંદભાઈને જવાબ તો હું શાવા શા વિશે બોલવાનો છું મારો વિષય કયો છે હું બોલવાનો છું જીવન માટે જીવન એ શબ્દ જીવન એ વિષય એને આપતા અને અલવા પછી મને કહેતા કે જીવન પછી તો ગમે તે વિષય બોલી શકાય કારણ કે અન્ય અંદર તો બધા જ ખ્યાલો આ આવી જાય બધા જ વિચારો આવી જાય બધા જ અનુભવો આવી જાય એટલે ખરેખર જીવન એ આટલું સમૃદ્ધ શબ્દ છે કે એની અંદર આપણું આખું વ્યક્તિત્વ ઇતિહાસ આવી જાય છે અને સાથે સાથે મુખ્યત્વે આપણા અનુભવો એટલે આપણને કહેવા છીએ મારું જીવન કેવું છે એ બધું આવી જાય એટલે શબ્દ બોલવાથી જેને આખું આખો પ્રસંગ આખું બોલવાનું અંદર આવી જાય છે જીવન એ માણસનો ઇતિહાસ હોય છે મારું જીવન હવે મારી નજર સામે આવી જાય છે ક્યાં હું બીજાઓના જીવન વિશે બોલવાનો છું અને મારા જીવનમાં સૌથી પ્રાતન મારા મા બાપ આવી જાય છે એમનો કેવો વારસો કેવો કેવી રીતે એમને લીધે શું આજે જેવો છું તેવો છું નાની નાની વાતો કહું હું એકદમ નાનો હતો ત્યારે મને એક રોગ થયો ક્ષય રોગ જે વખતે ના દિવસો પહેલાં જ જીવલેન રોગ ગણાતો હતો ત્રણ ત્રણ મહિના સુધી હું નાનો છોકરો હતો એમાં જીવન એના મૃત્યુની વાત છે ક્યાં ક્યાં શું કેમ તા રહી જાય એવી કસોટીમાં હું રહેતો હતો છે બધી હું બચી ગયો અને ફરીથી તાચું તાઈને સ્કૂલ જવા તૈયાર થયો એમાં એક મુશ્કેલી આવે સ્કૂલના તરણમાં અહીં ના ગયા હતા પરીક્ષા આવવાની હતી એ પરીક્ષાને લીધે આગળ જઈ શકાતું નહીં તો નહીં એટલે એક દિવસ ગરમાં હું રમતો હતો એક ખૂણામાં અને બીજા ખૂણામાં મારા મા બાપ વાતો કરતા હતા પરંતુ એકદમ મારા કાન તો શરૂઆત ગયા કારણ કે મારા બા મારા બાપુજીને પૂછતા હતા કે આનું નાના એટલે મારા આટલા દિવસો આટલા મહિના ગયા એમાં સ્કૂલ આગળ ગણી હમણાં હમણાં પરીક્ષા આવે અગત્યની પરીક્ષા આવે તો એનું શું કરીએ અને મારી તરફ જોયા ભગાર કારણ કે હું ત્યાં હતો કે નહીં એમને ખબર ન હોતી એટલે જ એનું મૂલ્ય વધારે હતું મારા બાપુજીએ મારા બાને કહ્યું નાની ચિંતા ના કરો એ હોશિયાર છે ગમે તે પરીક્ષા માતા હું એને દસ દિવસમાં કરી શકું છું એમ છું મારા પિતાની તારીખથી મેં એ સાંભળ્યું કે નાની ચિંતા ના કરો એ બધું કરી શકે એટલે મારા બાપુજી મારો વિશ્વાસ કરે છે જાને છે કેવા તૈયાર છે કે હું ગમે તે અઘરું કામ કરવા તૈયાર છું મારું દિલ કેવું ફૂલાઈ ગયું માને તો જીવનભર જીવન સુધી ખજાનો મળ્યો કે હવે મારા બાપ મારા ઉપર વિશ્વાસ કરે છે એની સાથે હવે એ વિશ્વાસને હું ખોટો પડવાનો નહીં એ સંસ્કારો મળ્યા અને એ ઉપરથી કામ સહેલો હોય કે આ ગળો હોય બે કે આ બેસે પણ પ્રયત્ન કરવાથી આગળ જવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીને સાધના કરીને મારા મનમાં પીલી હતીસ એ જાતનો ધ્યેય બેસાતો શ્રેષ્ઠતા જે કાંઈ કામ હું કરું તે લાંબુ હશે ટૂંકું હશે મોટું હશે નાનું હશે પણ મારું છે છે ને એટલે ઉત્તમ રીતે થવું જોઈએ પછી દેખાય કે ના દેખાય પરીક્ષામાં તે હોય કે ના હોય હું કોલેજમાં ભણાવતો હતો અને ક્લાસમાં કોઈ અગ્રો પ્રમેય થિયો આવે તો ઘણી વખત કોઈ છોકરો હાથ કરીને જે મને પૂછો ફાધર એ થયો પરીક્ષામાં આવે કે ખેમ અરે ભાઈ પરીક્ષામાં આવે તો શું આવે તો શું તમારા જીવનમાં આવી ગયો છે તમારે શીખવાનું છે મને તેટલું ફક્ત પરીક્ષા માટે નહીં પરંતુ જીવન માટે આપણે જીવીએ છીએ એ એ શ્રેષ્ઠતા આપની પાસે જોઈએ એ બધાના કામ માટે એટલે કે હું લેખક થયો અને પેલો લેખ મેં લખ્યો કુમાર માસિકમાં એનું નામ મેં કેવું પાડ્યું શ્રેષ્ઠતા એટલે કામ થાય તે ઉત્તમ રીતે કરવાનો અને એ તે ઉલટો શબ્દ આપણી ભાષામાં છે જેની સાથે મારો બહુ વિરોધ છે ચાલશે જેવો શબ્દ જેમાં તે ગમે તેમ ચલાવી લેવા આપણને તૈયાર હોઈએ છીએ તો એની સામે મેં ફરિયાદ કરી અને મારે પહેલા લેખના પહેલાં પહેલા શબ્દ પર આવાર યાદ છે મેં લખેલું ચાલશે જેવો અપશુકનિયલ શબ્દ આપના શબ્દકોષમાં બીજો નથી અને કેવી રીતે ચાલશે ચાલશે કહેવાથી કામ બગડે જેનો તે જેવો જેવું થાય અને પછી આટલી આટલા અકસ્માત મળે અને નિષ્ફળતા મળે કામ કરીએ તે ઉત્તમ રીતે કરીએ એક દિવસું ક્લાસમાં બનાવતો હતો આ લેખ લખ્યા પછી એક લાંબુ પ્રમાણે આવતું હતું અને લગભગ ક્લાસનો અંત આવવાનો હતો એટલે જલ્દી જલ્દી મેં છેલ્લા સમયકરાનો બાંધીને લાખીને મેં કહ્યું બાકીનો તો સહેલું છે એટલે બેલ તો ભાગવાનો હતો એટલે તરત મેં પૂછ્યો ત્યાં જેમ તેમ પૂરું કરીને કે ચાલો હું આટલે જ સુધી લાખું છું હવે ચાલશે એટલે મેં પોતે શબ્દ ઉછાર્યો ચાલશે અને ત્યારે આખો ભાગ જે બધા જ બોલી ઉઠ્યા નહીં ચાલે એ દિવસ મને થયું કે મારું લાખાણ તો સાર્થક થઈ ગયું આ મોઠો જીવનનો પાઠ એ લોકોના મનમાં આવી ગયો નહીં ચાલે આ થાય એવી સૌથી વધારે રીતે એ કરવાની હોય એવા સંસ્કારો મળે એના પરથી મારા બાપુજી ગુજરી ગયા એવું દસ વર્ષનો હતો ત્યારે એ મોટું દુઃખ છે એટલે જીવનમાં સુખ દુઃખ બંને મળે છે એ પણ મારે કહેવું છે છોકરાઓ જ્યારે મારા સફળ થતાં હોય ત્યાં હા એમનું જીવન કેવું સહેલું સહેલું તો કરવું પણ એની પાછળ તો જુઓ તો કહેવાય કેવી કહેવાય કેવા કેવા દુઃખો પણ મળી છે ઉદાસ વરસનો હતો ત્યારે હમણાં જે રોગ પેનિસિલિન તે મટી શકે એ વખતે પેનિસિલિનની શોધ થઈ ન હતી એ ગુજરી ગયા મને બરાબર યાદ છે કે જ્યારે આમ તો ફાધરના મારા ફાધરનાની આ બીમારીના દિવસો ચાલતા હતા અમે તો નાના બાળકો કહું દસ વર્ષનો ત્યારે કે મૃત્યુ શું છે એનો ખ્યાલ પણ નથી બાપુજી ઇસ્પિતાલમાં છે ત્યાંથી આવશે જલ્દી આવશે એટલે મારા મમ્મીને પૂછ્યું કે પપ્પા ક્યાં છે એમને જવાબ આપ્યો સ્વર્ગમાં છે સ્વર્ગમાં છે એ વખતે હું જાણી ગયો કે મરી ગયા છે અને ત્યારથી જ મારું જીવન બદલાયું એટલે એ જાતની કસોટીઓ જીવનમાં જીવનની અંદર આવે છે અને એ ઉપરથી આપણને આગળ ને આગળ ઉપરની ઉપર આપતા રાખીએ છીએ એ રીતે જીવન મારું જીવન આગળ ચાલ્યું એ આનંદ અને આશા સાથે હવે પ્રશ્ન એ આવે કે મારું જીવન કેમ આ જુદા જુદા રસ્તા લેવા લાગ્યો સીધું કહું કો ફાધર થવાનું કેમ થયું હોય જીવનમાં એમાં થયો એ આફત પછી મારા બાપુજીના મારાની આફત સ્પેન દેશમાં એક અંતર નીકળી ગયો અને અંતર બે ભાગવા થયા અમે થોડા દિવસ માટે એક શનિલાવી માટે મદ્રિદ રાજાની છે એમાં રહેતા હતા એ છોડીને કોઈ મિત્રને ઘેર ગયા હતા કાલે કપડાં પહેરેલા લઈને શનિ રવિ માટે પાછા આવવાના હતા એ જ દિવસે એ અંતર જૂથ શરૂ થયું અને બન્યું એવું કે મદરેજ જેમાં અમે રહેતા હતા એ એક બાજુ અને અમે પહેરેલા કપડાની સાથે બીજી બાજુ બધું ગયો કોઈ પણ જાતના પૈસા પણ નહીં કે ક્યાંય શું કરી પકડી શકીએ એવું કશું નહીં એટલે કેટલી આફત આવે છે જીવનની અંદર એ પણ કોઈ વસવસાની સાથે પણ વાસ્તવિકતાની સાથે કહેવા માગું છું આગળ તો અવાય પણ ક્યાંથી ક્યાંથી પસાર થઈને અવાય એ પણ જોવાનું હોય છે જેમ તેમ કરીને આગળ આવ્યા અને હા ભગવાનના રસ્તા કેવા હોય છે હવે બાની વિધવા થયેલા મારા બા અમે બે ભાઈઓ મારા દસ અને મારા મોટાભાઈના બાર વર્ષ પ્રથમ ચિંતા તો એ ક્યાં ભણી શકે કઈ સ્કૂલમાં મુકાવો એમાં જે સુઈસ ફાધરની સ્કૂલ ખોલી એની સાથે રેકતરના સાથે મારા બા કહેવા ગયા બાતો અમે ભણ્યા હતા ત્યાં સુધી જર્મન સ્કૂલમાં જે કંઈક નવું હતું પરંતુ મારા બાપનો પણ બાળપાને આગ્રહ હતો સારું શિક્ષણ મળે મળે અને જર્મન સ્કૂલમાં તો બીજું નહીં પરંતુ જેને શિષ્ટ કહીએ છીએ સમય પાલન જોઈએ છીએ કહીએ છીએ શ્રેષ્ઠતા કહીએ છીએ એના સંસ્કારો કરા મારે કહેવું જોઈએ કે હું એ જર્મન સ્કૂલનો વિદ્યાર્થી છું એટલે એના ઉપકારમાં રહેવું પડશે એ જાતની સમય પાલન અને નિય નિયમિતતા અને શ્રેષ્ઠતા ત્યાંથી આવી ગયો એટલે અમારી સાલી તાલીમ તો હતી એટલે સ્કૂલના રેક્ટર કહ્યું ભલે બંને છોકરાઓ અહીંયા આવે જો સારું સારું કામ લઈને હોશિયાર તો લાગે છે એ સ્કોલરશીપ મેળવી શકે તો સ્કૂલમાં બની શકે એટલે જો અપીલ મારા મનમાં કેવું થયું કે મારે ત્યાં રહેવા માટે કાંઈ તો પ્રયાસ ન કરવો જોઈએ સ્કોલરશીપ હોય તો હું ભણી શકું એટલે જ પૂરેપૂરે પ્રયત્નો આગ્રહ અંદરથી આવી ગયો એ પણ બહુ અગત્યનો છે કે જેવામાં કોઈ આળસને કોઈ સ્થાન નથી પરંતુ ફરીથી પાછું મારાથી બને તેટલું સારામાં સારું પ્રયોગ મારે કરી લેવાનું એ આવ્યો એ રીતે આ સ્કૂલમાં પ્રયત્ન કરીને આગળ ને આગળ આવી શક્યા અરે મારા બાળકમાં પેલો હું અને મોટીભાઈના બાળકમાં મોટ મોટાભાઈ પહેલાં એ રીતે અમે આગળ આવ્યા બાકીની વાત તમને કલ્પી શકો છો જેસુ સ્કૂલ એ વખતે સ્પેનમાં ધર્મના સંસ્કારો પ્રબલ લાભ એક પરંપરા હતી કે કોર્સમાં સ્કૂલમાં જે પહેલો છોકરો હોય એ તો ફાધર બને ને પહેલો હતો એટલે સહસ રીતે સ્વભાવિક રીતે થયો કે મારે પણ ફાધર બનવાનો એ રીતે મારે ફાધરની નવિષ્યત્માં અને સદભાગ્ય કહી જેમાં અમારા સ્થાપકનું જન્મસ્થાન છે જેનું નામ તમે બધા જાણો છો અમારી બધી સંસ્થાઓથી હતી એમાં મારે દાખલ થવા માટે જવાનું થયું એટલે એ રીતે જ મારે મારું તેડું અને મારું જૈસવી બાનો થયો જેના લીધે મારું જીવન પણ સાર્થક થઈ ગયું નવું નવું થઈ ગયું એ મારી ભારે અને મોતી ધન્યતા છે